नत्वा सांबं शिवं ब्रह्म नागेशः कुरुते सुदेहि बालानां सुखबोधाय परिभाषेण शेखर नमो नमः। सादरं जय श्री कृष्णः। सर्वेषां व्याकरण जिज्ञासूनां परिभाषेण शेखर जिज्ञासूनां शास्त्री तृतीयानां जिज्ञासूनां कृते जे 120 परिभाषा परिभाषण शेखरनी अपने करी है आगे 121 आए थे आ सीवाय बार बाकी 120 थी गई है अत्यार 121मी चालू थवाने तैयारी में सारूँ कहवा कि हूँ पण मारा मारियो कोरोना में हूँ पण मारा मारियो आगे अने तमे पण तमारा मारिया तमे जे मारियो एमे पण हूँ मारा मारियो आ मारो स्वार्थ। हवे काले नहीं तो परम दिवसे आराम परिभाषण शेखर आप समापन करशू आराम आगे में बस परिभाषण शेखर आप पूर्ण करवे विचार लियो तो पूर्ण थे जाए क्या धीरे 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 करता करता क्या सुधी पैचा जो छता वच्चे मैंने क्या कहजो कोईपण परिभाषा बाकी हो तो कारण के अत्य परिभाषण शेखर मेरी पास ग्रंथ है मेरी पास तो यहाँ थी जाए आगे में तो अनिर्दिष्टार्थाः प्रत्ययाः स्वार्थे भवन्ति अनिर्दिष्टः अर्थः एषान्ते इति अनिर्दिष्टार्थाः प्रत्ययाः स्वार्थे भवन्ति कारण के घना बदा प्रत्यय एवा छे के जेनी अंदर जे प्रत्येनो कोई पण अर्थ निर्देश कर्यो न होय अथवा एनो अर्थ न होय मूकी दियो एनो अर्थ न होय अर्थ न होय तो स्वाभाविक छे अगर मैम तो ये एक बाजू आपणे आम एक बोलीए वर्णे ना भी अनर्थ के न भवितव्य कारण के आज के रुधिरादेश के आई रीते जो है तो घणु बधु अंदर आ गयु आगे में कारण के जे सूत्रजन्य बनाया है आगे सूत्रजन्य बनाया खूब तप करू तप नहीं तो सूत्र नहीं आ हकीकत है तप नहीं तो सूत्र नहीं कारण के एटला माटे क्या अँ हूँ ईज गोतू छु आगे मैम कि एक ना भी वर्णे न अनर्थ के न भवितव्य आगे एक पण वर्णनी बात करिए वर्णनी बात करी छे अँ तो शब्दनी बात नहीं करी पदनी बात नहीं करी शेनी बात करी छे आवी गयो लघु शब्दनु शेखरनु छे आ वाक्य आपणु नथी तमारुं मारुं नथी એટલા માટે જ્યાંની અંદર કહે છે કે આવી રીતે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય આગળમાં કંઈક ને કંઈક અને પ્રશ્ન થવો જોઈએ આગળમાં કારણ કે પ્રશ્ન થાય તો કંઈક તમને નવું મળે આગળમાં તો એની અંદર કહે છે કે અનિર્દિષ્ટાર્થાઃ પ્રત્યયાઃ સ્વાર્થે ભવંતિ મૂકી દેવા અનિર્દિષ્ટાર્થાઃ પ્રત્યયાઃ સ્વાર્થે ભવંતિ કારણ કે જેમાં કારણ કે જેવી રીતે આવી ગયું કે પ્રમાણભૂતઃ આચાર્યઃ કેવો છે તો કે ધર્મ પવિત્ર પાણી સૂચો અવકાશે પવિત્ર સ્થાને પ્રાંગમુખઃ ઉપવિશ્ય મહતા પ્રયત્નેન સૂત્રાણી પ્રણયતિ સ્મ તત્ર અશક્યં વર્ણેન અપિ અનર્થકેન ભવિતુમ કિં પુનઃ યતા સૂત્રેણ કારણ કે આજે રુધિરાજે રુધિરાદેશમાં તૃતીયાનિકમાં છે તો આની અંદર જેવી રીતે કીધું કે પ્રત્યયો છે એ પ્રત્યયનો કોઈ પણ અર્થ નથી અનર્થક છે નહીં તો એમાં કીધું કે એક એના પે વર્ણેના અનર્થકના ભવિષ્ય વર્ણ પણ અનર્થક નથી અહીંયા પ્રત્યય તો સ્વાભાવિક છે કે વર્ણના સમૂહને પ્રત્યય કહેવાય પ્રત્યય કોને કહેવાય વર્ણના સમૂહને
એટલા માટે કહે છે કે નનુ અત્યંત સ્વાર્થિકાનામ અર્થ પ્રત્યાયકત્વ રૂપ પ્રત્યયત્વ અનુપપત્તિ હતા આ. કારણ કે પ્રત્યય કોને કહેવાય? જેને અર્થવાન હોય એને પ્રત્યય કહેવાય, અનર્થકને પ્રત્યય ન કહેવાય. બસ આ જ કહે છે. અર્થવાન છે, કંઈક પણ અર્થ નીકળે. દશરથને દાશરથીમાં ફેર નથી, ચક્ષુષ અને ચાક્ષુષમમાં કંઈ ફેર નથી, આગળ ઇન્દ્રને ઇન્દ્રમાં કંઈ ફેર નથી, કહેલી સાંધી બની અને સાંધી બની એમમાં કંઈ ફેર નથી, જોઈ આગળ. એટલા માટે કહે છે કે નનુ અત્યંત સ્વાર્થિકાનામ અર્થ પ્રત્યય, કારણ કે અર્થ પ્રત્યયક છે. પ્રત્યય પ્રત્યય પ્રત્યાયકત્વ રૂપ પ્રત્યત્વાનુપપત્તિ, કારણ કે પ્રત્યયની ઉપપત્તિ થાય, પ્રત્યત્વમાં ન આવે, પ્રત્યય ન કહેવાય, એટલા માટે મૂકી દીધું કે અનિર્દિષ્ટાહ અનિર્દિષ્ટાર્થાહ પ્રત્યયાહ સ્વાર્થે. જેમાં અર્થનો નિર્દેશ નથી કર્યો કે બાલ અને બાલકમાં શું ફેર છે, તો કે આવા બધા પ્રત્યય છે એ સ્વાર્થમાં થાય છે. સ્વાર્થ કોને કહેવાય? તો કે જેવી રીતે કહે છે કે યસ્ય અર્થ પ્રકૃત્યા પ્રત્યયતે, પ્રકૃતિ દ્વારા જેનો અર્થ, કારણ કે પ્રત્યયને બે પ્રકાર, એક પ્રકૃતિથી અર્થ પ્રતિપાદિત થતો હોય પ્રત્યયનો, અને એક પ્રત્યયથી પ્રકૃતિનો અર્થ પ્રતિપાદિત થતો હોય, પ્રત્યય થતો હોય જે કહેવાય. એટલા માટે જે સ્વાર્થમાં જે પ્રત્યય હોય આગળ, સ્વાર્થ એટલે સ્વીય પ્રકૃતિ, બીજું કંઈ નથી. એટલે પ્રત્યયનો પ્રકૃતિ ક્યારેક અર્થ કીએ, અને એ સિવાયમાં જે સ્વાર્થમાં જે પ્રત્યય નથી એમાં પ્રત્યય પ્રકૃતિનો અર્થ કીએ, એટલું યાદ રાખજો. કારણ કે જેવી રીતે સ્વાર્થમાં કન પ્રત્યય કયો, તો કનનો શું અર્થ થાય? તો કે બાલ પ્રકૃતિ છે. કન પ્રત્યય શું થાય? તો કે બાલક, બાલહ એ પ્રકૃતિ શું છે? બાલ. તો આવી રીતે કહે છે કે યસ્ય અર્થ પ્રકૃત્યા પ્રત્યાયતે સ્વપી પ્રત્યય ઇત્યસ્ય અપી અંગીકારા તસ્ય પ્રત્યયત્વમ ઇતિ ન દોષઃ, એટલા માટે કોઈ દોષ નથી. કારણ કે એક બાજુ આવી રીતે ભણી ગયા, એકેનાપી વર્ણેન અનર્થકેન ન ભવિત, એમ એક વર્ણ અનર્થક નથી, ના તો આપણે પ્રત્યય અનર્થક છે એવી વાત કરીએ છીએ. પ્રત્યય અનર્થક નથી, ક્યારેક બની શકે કે પ્રત્યયનો અર્થ ક્યારેક પ્રકૃતિ બતાવે અને એ સિવાયમાં પ્રકૃતિનો અર્થ પ્રત્યય બદલાવે, ઉલટું કરતા. સ્વાર્થે ઇત્યસ્ય, મને જેવી રીતે લખ્યું કે સ્વાર્થે, સ્વાર્થે ઇત્યસ્ય સ્વીય પ્રકૃત્યર્થે ઇતિ અર્થ, પોતાના પ્રકૃતિના અર્થમાં. બાકી તો સ્વાભાવિક છે કે પ્રત્યય આ મહાસંજ્ઞા છે. પ્રત્યજ્ઞા પ્રાતિપદિકાત પ્રત્યય પરશ્ચ, આ જે છે એટલે તરત જ કહે છે કે મહાસંજ્ઞા બલાત અર્થ આકાંક્ષાયામ અન્ય અનુપસ્થિતિ અસ્યાહ બીજા. કારણ કે હવે મહાસંજ્ઞા કરી એટલા માટે અર્થની આકાંક્ષા રહીએ, અર્થની આકાંક્ષા રહીએ એટલે અન્યની ઉપસ્થિતિ ન થાય, એ અસ્યાહ બીજા. એમાં અનિર્દિષ્ટ અનિર્દિષ્ટાર્થ જે પ્રત્યય છે એને, અને વિશેષ કરીને જોઉં તો સુપિષ્ઠ ઇત્યાદિષુ ઇત્યાદિ સૂત્રેષુ ભાષ્ય સ્પષ્ટા એશ. તો આવી રીતે જોઈએ તો આ જે પરિભાષા છે કઈ છે? અન્ય અનિર્દિષ્ટાર્થાઃ પ્રત્યયાઃ સ્વાર્થે. આ પરિભાષાને અહીં આ પરિભાષાને સુપિષ્ઠ આ સૂત્રના ભાષ્યમાં સ્પષ્ટ કરેલ છે. એટલા માટે અનિર્દિષ્ટાર્થ પ્રશ્ન આ છે કે એક વર્ણ પણ અનર્થક નથી, પણ જે સ્વાર્થિક પ્રકરણમાં જે જે પ્રત્યયો છે પ્રત્યયો અનર્થક છે. કારણ કે અનર્થક હોય ને પ્રત્યય ન કહેવાય, પ્રત્યય કોને કહેવાય? સાર્થક અર્થવાન હોય ને પ્રત્યય કહેવાય, પ્રશ્ન આ છે. એટલે એને જવાબ શું આપ્યો કે ક્યારેક પ્રત્યયનો અર્થ પ્રકૃતિ દ્વારા નીકળતો હોય અને ઈ સિવાયમાં પ્રકૃતિનો અર્થ પ્રત્યય દ્વારા નીકળતો હોય,
સ્વાર્થમાં જે જે પ્રત્યયો થાય છે એ પ્રકૃતિ દ્વારા એટલે છે જ યસ્ય અર્થ પ્રકૃતિ પ્રત્યાયતે. તો આવી રીતે આ જે 121મી પરિભાષાને અહીં આપણે સમાપ્ત કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.